નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના માણસામાં નાલંદા બે સોસાયટી પાસે થોડા દિવસ અગાઉ કેનાલ ઉપર સોસાયટીને જોડતું ગરનાળું હલકી ગુણવત્તાનું બનાવવામાં આવ્યું હોવાની સ્થાનિક રહીશોએ અન્ન અને પુરવઠા મંત્રીને રજૂઆત કરી છે. અરવલ્લી જિલ્લાના માણસા શહેરમાં આવેલ નાલંદા બે સોસાયટી પાસે થોડા દિવસ અગાઉ કેનાલ ઉપર સોસાયટીને જોડતું ગરનાળું બનાવવામાં આવ્યું હતું, જે કામ કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી અને તકલાદી ગુણવત્તાનું કરવામાં આવ્યું હતું, જેને લઈને મીડિયા દ્વારા સિંચાઈ ખાતાના અધિકારીઓને પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ અધિકારીઓએ પણ આ વાત ધ્યાને ન લેતા આખરે રાજ્ય સરકારમાંથી અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમાર દોડી આવ્યા હતા. ત્યારે નાલંદા બે અને માલપુર રોડ પર આવેલ ઓમનગર સોસાયટીના રહીશોએ સાથે મળીને નગરપાલિકા દ્વારા આરસીસી રોડ બનાવેલ છે, જે હલકી ગુણવત્તાનો હોવાની મંત્રીને રજૂઆત કરી હતી. ત્યારે મંત્રી દ્વારા કેનાલ ખાતાના અધિકારીઓ તથા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને પદાધિકારીઓને બોલાવી તાત્કાલિક આ કામ પૂર્ણ કરવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું હતું. મોડાસા નગરપાલિકાના કેટલાક નાગરિકો તરફથી મને રોડ રસ્તા વિશેની કેટલીક ફરિયાદો મળી, એના આધારે આજે સ્થળ ઉપર રૂબરૂ આવીને મારે આ નિરીક્ષણ કરવાનું થયું. સાથે નગરપાલિકાના અધિકારીઓને પણ રાખ્યા, સાથે સાથે થોડોક સિંચાઈ વિભાગનો પણ પ્રશ્ન કેનાલનો છે એમને પણ બોલાયા હતા અને એમની જોડે પણ ચર્ચા કરી અને જે કંઈ ભૂલો થોડી થઈ છે એ ટૂંક સમયમાં એમને સુધારવાની કીધી છે અને આવનારા દિવસોમાં ગુણવત્તાયુક્ત કામ થાય. અને અમારા સીએમ સાહેબનો પણ આગ્રહ છે કે હવે કોઈપણ સંજોગોમાં ક્વોલિટીમાં કોઈ આપણે બોછોડ કરવાની નથી, ક્વોલિટી તો જોઈએ. એટલે મારો પણ આગ્રહ છે અને અધિકારીનું પણ કીધું છે કે ભાઈ હવે તમે ક્વોલિટી ઉપર પૂરું ધ્યાન આપો અને વારે ઘડીએ નાગરિકોને આવી ફરિયાદો આવે અને એક બે મહિનામાં રોડ તૂટી જાય એ વ્યાજબી નથી અને કેટલીક ભૂલો દેખાય છે મને અને એને મેં સૂચન કર્યું છે એમને. સાહેબ, સિંચાઈ દ્વારા ગરનાળું બનાવવામાં આવ્યું છે, એમાં પણ કેટલીક ભૂલો છે? હા, ગરનાળાની જે આપણી આંખે જોઈએ તો એવું લાગે છે કે અમે ભૂલ થઈ છે, પણ એમને એમ કહેવું છે કે અમારા આવો જીઆર હતો, આ હતું, તે હતું, પણ એકચ્યુઅલી જે સ્થળ ઉપર જોઈએ છે તો એ બરોબર બન્યું નથી અને એ બરોબર બનાવવાની પણ એમને દિવાળી સુધીમાં ખાતરી આપી છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.